આજે પોષી પૂનમને લઈને માના પ્રાગટ્ય દિવસની ઉજવણી સાદાઈથી કરાઈ હતી। આ ઉજવણી સરકારની સૂચના અને કોરોના સંક્રમણને ધ્યાને લઈ પોષી પૂનમની શોભાયાત્રા સહિતના કાર્યક્રમો રદ કરાયા હતા। જો કે હજારો શ્રદ્ધાળુઓએ માં અંબાના ચરણોમાં શીશ નમાવ્યું હતું। આજે માં અંબાના પ્રાગટ્ય દિવસે અંબાજી ધાર્મિક સમિતિ દ્વારા ગબ્બરની જ્યોત લઈને માં મંદિરમાં પૂજા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ચાંચર ચોકમાં મહાયજ્ઞનું આયોજન થયું હતું। જો કે કોરોના સંક્રમણને ધ્યાને રાખી અને પરંપરાગત રીતે નીકળતી દર વર્ષની શોભાયાત્રા બંધ રખાઈ હતી। સુખડી પ્રસાદ અને વિનામૂલ્યે ભોજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બંધ રખાયા હતા। ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ અને અંબાજી ધાર્મિક સેવા સમિતિએ આજે કોરોનાની ગાઈડલાઈનને લઈ માં પ્રાગટ્યના દિવસની સાદાઈપૂર્વક ઉજવણી કરી હતી। દર વર્ષે માના પ્રાગટ્ય દિવસે ગુજરાતભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓએ માં અંબાના ચરણોમાં શીશ નમાવે છે। શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ છે અને મહાયજ્ઞ પણ લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે। જો કે દર વર્ષે શ્રદ્ધાળુઓ આવે છે અને માના આશીર્વાદ લે છે, પરંતુ કોરોના સંક્રમણને લઈને શોભાયાત્રા સહિતના તમામ કાર્યક્રમો રદ કરાયા હતા। જો કે શ્રદ્ધાળુઓ વર્ષોથી મા ચરણોમાં શીશ નમાવે છે તો હજારો શ્રદ્ધાળુઓ આજે પોષી પૂનમના દિવસે આવી અને મા અંબાના ચરણોમાં શીશ નમાવી અને માના આશીર્વાદ લીધા હતા। રાજ રાજેશ્વરી જગદંબાનું વિખ્યાત મંદિર અંબાજી માતાજીનું મંદિર જે વિશ્વમાં વિખ્યાત છે, આજે માતાજીની પોષ મહિનાની પૂનમ એટલે મહાન એમ કે ભક્તો માતાજીની પાસે આવે કે માતાજીનો પ્રાગટ્ય દિન છે એટલે આપણી માની પાસે જઈએ અને આપણે આશીર્વાદ લઈએ। આ એની એવી કથા છે કે પૂર્વકાળની અંદર દુર્ગમ નામનો જે દૈત્ય હતો એને બ્રહ્માજીની તપશ્ચર્યા કરી અને બધા જ વેદો લઈ લીધા અને બધું ગ્રહણ કર્યું એટલે પૃથ્વી પર ને વિશ્વમાં આખા હાહાકાર મચી ગયો, વરસાદ પડવા ના માંડ્યો, જેનાથી લોકો દુઃખી થઈ ગયા અને પછી બધા જ સંતો મહાત્માઓ અને બ્રાહ્મણો અને એમને માતાજીની જગદંબાની સ્તુતિ કરી કે માં તું આ દુર્ગમ નામના દૈત્યનો નાશ કર અને અમને બધાને મુક્ત આમાંથી મુક્તિ અપાવ, જેનાથી એમ કે બધું વિશ્વમાં શાંતિ થવાય એટલે માતાજીએ દુર્ગમ નામના દૈત્યનો માર્યો, નાશ કર્યો અને એટલે આજે દુર્ગા એમ કે માતાજીનું બીજું નામ પણ દુર્ગા કહેવામાં આવે છે। આની કથામાં એવું છે કે અષ્ટમીથી પૂનમ સુધી શાકંભરી નવરાત્રિ કહેવામાં આવે છે। આ પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિન હોવાથી એમને એટલે પૂજા વિશેષ મહત્વ છે। જય શ્રી અંબે।